કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે ધોરણ 5 માટે વિષય છે પર્યાવરણ, ચેપ્ટર નંબર છે 3, સ્વાદથી પાચન સુધી. હવે સ્વાદ એવો શબ્દ તમે સાંભળ્યો છે બરાબર, અને પાચન એ પણ તમે સાંભળેલું છે, તો આપણે બે વિષય આજે આપણે ચર્ચા કરવાના છીએ બરાબર. હવે સ્વાદ, તો સ્વાદ આપણને તો કે સ્વાદ કેવો ગમે આપણને? તો કે મને જે વસ્તુ કે તમને જે વસ્તુ ભાવતી હોય ને એ સ્વાદ મને બહુ ગમે બરાબર, એ તમને પણ ગમે. હવે આપણને જે વસ્તુ નથી ભાવતી, એ વસ્તુ આપણી સામે કોઈ આપણના મોઢામાં મૂકે તો આપણે શું કરીએ? તરત જ આખો બગાડીએ, મોઢું બગાડીએ, આપણું મોઢું એવું થઈ જાય કે ઓહો આ મને ભાવતું નથી બરાબર. તો એના વિશે આપણે એક ચર્ચા કરવાના છીએ. હવે તમને કોઈ પાણીપુરી આપે અથવા તો એનું નામ લે તો આપણને શું થાય? તો કે મોઢામાં પાણી આવી જાય, કેમ કે આપણને બધાને બહુ ભાવતી હોય બરાબર. બીજી કોઈ વાનગીનું નામ લે તો એ પણ શું થાય? આપણને ભાવતી હોય તો આપણા મોઢામાં પાણી આવે છે. મીઠાઈ છે તો આપણે બધાને ભાવતી હોય બરાબર, તો એનું સાંભળી અને આપણા મોઢામાં પાણી આવી જાય. પછી તો કે મોસ્ટ ઓફ આપણા ગર્લ્સને જોઈએ તો મને પણ પાણીપુરી બહુ ભાવે, તો એ વસ્તુ તમને પણ ભાવતી હશે. તો એનો સ્વાદ આપણે જોઈએ તો બધાને મજા આવે બરાબર. એના બદલે તમે કોઈ એમ કહે કે ચલો લીમડો છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તો તમે લીમડો તમારા મોઢામાં મૂકે તમને આપે તો શું કરીએ આપણે? મોઢું બગાડીએ, મને ન ભાવે તમને પણ ન ભાવે બરાબર. તો આજે આપણે સ્વાદની વાત કરવાના છીએ, જુદા જુદા પ્રકારના સ્વાદ વિશે. તો આમાં એક વાર્તા છે, હેન્સી નામની છોકરી હોય છે બરાબર. હેન્સી નામની છોકરી દોડતી દોડતી એના મમ્મી પાસે જાય છે અને કહે છે કે મમ્મી આજે મારે કારેલાનું શાક તે બનાવ્યું છે, એ ખાવું નથી, એક મને કડવું લાગે છે. આપણે પણ આપણા મમ્મી છે અવારનવાર એક ના એક શાક બનાવે, અથવા તો કારેલાનું તો આપણને ન ભાવતું એવું શાક બનાવે, શું કહીએ કે નહીં આજે તો હું જમી શક નહીં, આ શાક મને નહીં ભાવે, બીજું બનાવી દો તો હું જમું બરાબર. તો હેન્સી પણ એના મમ્મીને એવું કહે છે કે મારે કડવા કારેલાનું શાક ખાવું નથી, એના બદલે તું મને ગોળ અને રોટલી આપ. તો એના મમ્મી શું કરે છે? તો કે એમ કહે છે કે તે સવારે ખાંડ અને રોટલી ખાય, તું એક ના એક સ્વાદ ખાય બરાબર, અને કંટાળી નથી જતી. આપણે જોજો, સવારે ખાતું હોય, બપોરે ખાય, સાંજે ખાય, એક ને એક વસ્તુ ન ખાય. આપણે કાલે શાક ખાધું હોય તો આજે એ શાક આપણને ન ખાય બરાબર. આપણે શું હોય? તો કે દરરોજ અલગ અલગ સ્વાદ લેવા હોય બરાબર. તો એમ કહે છે કે તું એક ના એક શાક ખાય અને કંટાળી નથી જતી. તો એ હેન્સી એના મમ્મીને જવાબ આપે છે કે તું એક ના એક કે આંબલીનું નામ લઈએ તો આપણને આંબલીનું નામ લઈએ તો મોઢામાં પાણી આવી ગયું, મારા મોઢામાં આવી ગયું, તમારે આવી જતો તો આંબલી તો આપણને બહુ ખાય બરાબર. તો એમ કહે છે કે તું આંબલી ચાટી અને કંટાળી નથી જતી એનો સ્વાદ લઈને? ત્યારે એના મમ્મી કહે છે કે મને આંબલી બહુ ભાવે, મોઢામાં પાણી આવે છે નામ લઈએ તો, પરંતુ હું આંબલી ખાઉં છું સાથે સાથે મીઠાઈ બરાબર, ખારો સ્વાદ, કડવો સ્વાદ, બધા સ્વાદ લઉં છું, શરીર માટે ફાયદા, એક ના એક વસ્તુ ખાય અને કોઈ પણ કંટાળે છે બરાબર. તો પછી શું કહે છે? તો પછી બંને હસવા માંડે છે એમ કહીને કે હવે તારે કારેલાનું શાક પણ ખાવું જ પડશે, હું પણ બધા અલગ અલગ સ્વાદ લઉં છું, તારે પણ એ ખાવું પડશે બરાબર. પછી તો કે બીજા એના બેન હોય છે બરાબર, હેન્સીની મોટી બેન હોય છે સરોજ, એ શું કરે છે? તો કે એમ કહે છે કે એની માં આ ચાલો આપણે ગેમ રમી. સરોજે હેન્સીને કહ્યું ચાલ આપણે રમત રમી, તું મારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ, તું તારા મોં ખાવાની વસ્તુઓ મૂકીશ, તારે વસ્તુ અને કહી દેવાનું કે શું છે. હું આખો એના મમ્મી શું કરે છે આખે પટ્ટી બાંધી દે છે બરાબર, અને પછી એને શું કરવાનું? તો કે મોઢામાં કોઈ વસ્તુ મૂકે છે કે તારે જોયા વગર વસ્તુનો સ્વાદ કેવો છે ને કહી દેવાય. તો હેન્સીને આંખો બંધ કરી દે છે, પછી એને મોઢામાં લીંબુનો રસ કાઢીને મૂકે છે. તો એ તરત જ પારખી જાય છે કે આ તો લીંબુનો રસ છે. પછી શું કરે છે? તો કે પાછી એક વસ્તુ વિચારે છે કે સરોજ પછી શું કરે? તો કે થોડા ગોળના ગાંગડા એના મોઢામાં મૂકે છે. ત્યારે એની માતા એમ કહે છે જો આપણે ગાંગડા નાના નાના મોઢામાં મૂકીએ તો તરત જ એ સ્વાદને ઓળખી જશે. એના બદલે તારે શું કરવાનું? તો કે ગોળ એકદમ ભૂકો કરી નાખો અને પછી એને ચાખવા માટે કહ્યું બરાબર. તો સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ હેન્સી સહેલાઈથી અનુમાન કરી દીધું, તેઓ જુદી જુદી ખાવાની વસ્તુઓમાંથી આ રમત રમી. પછી હેન્સીએ તળેલી માછલી પણ આપી, ચાખ્યા વગર ઓળખી દીધી, એની ચાખ્યા વગર જ કહી દીધું કે હા આ માછલી છે. સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે અને તને કહે કે હેન્સી વ્યાકુળ હતી કે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું અને એક ચમચી વધારે આપો. સરોજે બીજી ચમચી કારેલા લીધા, હેન્સીએ ખાટું ખોલી, અરે આ રહ્યું ખા, હેન્સી હસી પડી અને આ હજી વધારે આપો.
બરાબર એવી રીતે શું કર્યું તો કે એને બધું મિક્સ કરી અને એમ કરી અને કારેલું આપી દીધું કે જેથી ખાઈ શકે થોડું ખાટું કડવું આપણે કારેલા એમ ખાટું કરીએ તો ન ભાવે શું કરે એનો વઘાર કરીએ અને વ્યવસ્થિત આપ્યું તો એને તરત જ વ્યવસ્થિત આપી દીધું તો પારખી ગઈ અને એને મજા આવી જમવામાં બરાબર હવે એની તળેલી માછલી આવી તો પણ એ ચાખ્યા વગર જ એને ખબર પડી આખા બંધ હતી ચાખ્યું ને તો એને કેવી રીતે ખબર પડી હશે કે આ તળેલી માછલી છે તો એની નાક એટલે કે સુગંધથી બરાબર એમાં વાસ આવતું હોય આપણને કોઈ ન ખાતા હોય તો ન ભાવતું એ વસ્તુ બરાબર તો એને એ શું કરે તો કે નાકની એની સુગંધ કોઈ પણ પ્રકારની સુગંધ આપણે આપણી બાજુમાં ડુંગળી પડી હોય તો આપણે તરત ઓળખી જઈએ હા આ ડુંગળી હશે આપણે જોઈ ન હોય ચાખી ન હોય છતાંય કેમ તો કે એનો સુગંધ આવે બરાબર સુગંધ કેવા આપણને કોઈને ગમતી હોય કોઈને ન ગમતી હોય તો એના ઉપરથી ખબર પડી જાય કે આ વસ્તુ શું છે બરાબર તો ચેપ્ટર નંબર મેં અહીંયા સુધીની જે આ વાર્તા કરી ને એ શું હતું તો કે આપણું ચેપ્ટર છે આમાંથી અલગ અલગ ક્વેશ્ચન પૂછે બરાબર તો આપણા ચેપ્ટરના પેજ નંબર 23 ઉપર તમને ક્વેશ્ચન આપેલા છે બરાબર એ ક્વેશ્ચન તમે આમાં જ લખી શકો છો પહેલો ક્વેશ્ચન છે કે આંબલીનું નામ સાંભળીને સરોજના મોમાં પાણી આવી ગયું કઈ વાનગીઓના નામ સાંભળતા તમારા મોમાં પાણી આવી જાય છે અને તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને એમનો સ્વાદ લખો કે તમને મીઠાઈ ભાવે છે તો એનો સ્વાદ કેવો હોય મીઠો હોય આંબલી ભાવે છે તો એનો સ્વાદ ખાટો હોય ટમેટું ભાવે છે તો એનો સ્વાદ કેવો હોય બરાબર કોઈ પણ વસ્તુ કોઈને આંબળા ભાવતો હોય કોઈને પાણી ભાવતું કોઈ પણ પાંચ વસ્તુના નામ લખવાના અને સામે એનો સ્વાદ લખવાનો તો આમાં તમારે પાંચ સરસ લાઈન આપેલી જ છે એમાં તમે લખી શકો તમને જે ભાવતું હોય આ વસ્તુ તો આપણને મજા આવે કે આપણે વિચારીએ હા આજે ભાવતી વસ્તુ ખાતી છે તો તમે એના નામ લખવાના અને સામે એનો સ્વાદ લખવાનો તમે ચાખી અને સ્વાદ તો તમે કહી શકો બરાબર તો આ વસ્તુ લખી અને પછી ફોટા મોકલવાના બીજો એક પ્રશ્ન છે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ તમને એક ને એક આપે દરરોજ જમવામાં તો તમને એ નહીં ગમે કે અલગ અલગ ગમે તો આપણને કોઈને એવું ના હોય એક ના એક વસ્તુ ભાવતી બરાબર આપણને જુદો જુદો સ્વાદ ગમે શું કામ તો કે એક ના એક વસ્તુથી આપણે કંટાળી જઈએ કે એક ના એક વસ્તુ ખાવાથી આપણને મજા જ ના આવે બરાબર એ લખવાનું બીજો ક્વેશ્ચન તમારી રીતે જ બધા જવાબ લખવાના છે સરોજે લીંબુના રસમાં થોડા ટીપા હેન્સીના મોઢામાં મૂક્યા શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી જ આપણે સ્વાદને પારખી શકીએ હા તો કે અમુક વસ્તુ એવી હોય કે હું થોડા ટીપાના પૂરતે ઓળખી જાય અમુક વસ્તુ કોઈ બે ત્રણ સ્વાદ ભેગા થતા હોય તો આપણે ઓળખી શકીએ નહીં તો વાર લાગે તો વધારે વસ્તુ ખાઈએ પછી ઓળખી શકાય બરાબર તો એ જવાબ તમારે બધા લખવાના છે એના પછીનો ક્વેશ્ચન છે જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા ટીપાના બીજ મૂકે તો તમારી આંખો બંધ કરીને તમે કહી શકો કે આ શું છે વરિયાળી છે કે નહીં બરાબર ચલો હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને સ્વાદ ચાખ્યા વગર પણ ઓળખી શકો છો બરાબર તો મેં તમને જેમ કીધું એની સુગંધ કે દુર્ગંધથી એને ઓળખી લીધી બરાબર શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું અને તમે આવું કરવા કેમ કહ્યું બરાબર ઘણી વખત નાના છોકરા હોય તો એનું શું કરે તો કે એ નાકને બંધ કરીને શું કામ બંધ કરી દે તો કે એને દવાની ઘાસ કે ન ઉપયોગ તો નાકથી એની સ્વાદ તરત જ મોઢામાં મૂકી દે એટલા માટે તમે આ વસ્તુ જોઈ હશે બરાબર તો આ થઈ આપણે અત્યાર સુધીની જે વાત કહી કે શેની વાત થઈ તો કે આંખો બંધ કરીને સ્વાદ પારખી શક્યા બરાબર કેવો કેવો સ્વાદ મળે છે ત્યાં સુધી આપણે જોયું કે આંખો બંધ કરી અથવા તો જોયા વગર ચાખ્યા વગર સુગંધથી આપણે કઈ રીતે સ્વાદને ઓળખી શક્યા છીએ આપણે એટલું જોયું કે જુદા જુદા સ્વાદ બરાબર છે હવે પછી પાચન શબ્દ વિશે હું કહી દઉં જ્યાં ચેપ્ટરમાં ઘણું બધું જાણવા જેવું છે બરાબર હવે પાચન એટલે શું તો એના માટે આપણે એ સમજવાનું છે ને આગળ જતા પણ આમાં વધારે વધારે ડીપમાં માહિતી આવશે જેમ તમે મોટા ધોરણમાં જશો એમ સરસ મજાની ડીપમાં માહિતી આવતી જશે બરાબર અત્યારે પાચન એટલે શું ચલો તો એના માટેની હું તમને વાર્તા કહું છું સરસ મજાની આપણને બધાને એ વાર્તા બહુ ગમશે અને એમાંથી ઘણું બધું જાણવા મળશે ચલો વાર્તાનું નામ કહું ને તો વાર્તાનું નામ એવું આપી શકાય કે બારીવાળું પેટ આપણું પેટ છે જે બારીવાળું પેટ પેટ બરાબર તો ચલો જોઈએ આપણે માર્ટિન નામનો એક સૈનિક હતો બરાબર માર્ટિન નામનો એક સૈનિક હતો અને એને ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો કેટલામાં હતો કે 1822ની સાલ જ્યારે ચાલતી હતી ત્યારે તે 18 વર્ષનો હતો અને ખૂબ તંદુરસ્ત હતો
એકદમ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી, એને એક સૈનિક હતો એટલે ક્યાં ગયા હશે આપણા યુદ્ધમાં ક્યાં, ત્યાં એને ગોળી લાગી જાય છે અને તેમને ખૂબ ઈજા થાય છે. બરાબર, તે સમયે તેની સારવાર માટે ડોક્ટરને બોલાવવામાં આવે છે અને ડોક્ટરનું નામ છે ડોક્ટર બ્યુમોન્ટ. બરાબર, બ્યુમોન્ટ ને બોલાવવામાં આવ્યું. ડોક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. બરાબર, ઘાને એકદમ સાફ કરી અને એના ઉપર પટ્ટી લગાવી. પછી ધીમે ધીમે માં સુધારો આવતો હોય. 1.5 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક દિવસ સિવાય માર્ટિનના બધા ઘા શું થયા હતા, રૂજાઈ ગયા હતા. તેના પેટમાં મોટું કાણું હતું. બરાબર, બાકી બધું સરસ થઈ ગયું હતું પણ એક પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીમાંથી ફૂટબોલના રબર હોય ને ફૂટબોલનું, એની જેમ આમ ઢંકાયેલું હોય એવું લાગતું હતું. ચામડીને દબાવતા જ તેમાં માર્ટિનના પેટમાં જોઈ શકાય એવું હતું. ચામડીને દબાવવું એટલે એના પેટમાં જોઈ શકાય. એટલું જ નહીં, ડોક્ટરે કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. એવું કાણું કે ટ્યુબ મૂકો ને અંદર, બરાબર, તો એનો ખોરાક બહાર લઈ લે. આપણે એની મોઢામાં લીધું હોય ને પેટમાંથી કોઈ કેમ આમ ખોરાક બહાર કાઢી લે, એવું કાણું હતું. ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય ને એવું લાગ્યું એને, કે આમ નવાઈ લાગે આપણને જોતા સાંભળતા. શું તમે અનુમાન કરી શકો કે તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ લાગ્યા હશે? પછી એના પેટ ઉપર અલગ અલગ પ્રયોગો કરીએ તો કેટલા વર્ષ લાગ્યા હશે? 9 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. એ સમય સુધીમાં માર્ટિન મોટો થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. ત્યારે ખબર નહોતી કે ખોરાક કેવી રીતે પચે છે. પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે? શું ફક્ત ખોરાકને ભીનો અને પોચો જ બનાવે છે અથવા તો પાચનમાં પણ મદદ? અંદર પ્રવાહી જે રહેલું છે એ ખાલી ખોરાકને ભીનો અને પોચો કરી દે છે કે પાચનમાં પણ મદદ કરે છે? ડોક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડુંક પ્રવાહી લઈ લીધું. બરાબર, એને જે રબર જેવો ખાડો હતો પેટમાં એટલે કે બહાર, એમાંથી થોડુંક પ્રવાહી લઈ લે છે. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં મૂકી રાખવામાં આવે તો શું થાય અને પોતાની જાતે પચે તો શું થાય. બરાબર, તેના માટે તેમણે પ્રયોગો કર્યા અને ટ્યુબની મદદથી તેને પ્રવાહીનો એક ગ્લાસ, પેટમાં જે પ્રવાહી હોય એને બહાર કાઢ્યું અને એમાં સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા નાખ્યા અને તેમણે આપણા પેટમાં એટલે કે આપણું જેટલું તાપમાન હોય 30 અંશ સેલ્સિયસ જેટલા તાપમાને રાખ્યા અને બપોરે 2 વાગે જોયું ને તો માછલીના ટુકડા સૂક્યા હતા, ઓગળી ગયા હતા. બરાબર, એવી જ રીતે એ ડોક્ટરે જુદા જુદા ખોરાકો સાથે તેમણે માર્ટિનને તે સમયે ખોરાક આપ્યો અને એને શું કર્યું તો કે માર્ટિને એ જ સમયે ખોરાક આપ્યો અને એના પેટમાંથી જે પ્રવાહી લીધું હોય ને એમાં એ જ સમયે એ વસ્તુ નાખી. પછી બેની કમ્પેરિઝન કરે કે એના પેટમાં પાચન વધારે થયું કે પ્યાલામાં જે નાખ્યા છે ટુકડા એનું પાચન થયું. બરાબર, અને તેમના અવલોકનો કર્યા અને એક કોષ્ટક બનાવ્યું જ્યાં તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. બરાબર, એ કોષ્ટક કેવું હતું તો જુઓ, પાચન માટે લીધેલો સમય, બરાબર, પેટમાં પાચન થતા કેટલી વાર લાગી અને પ્યાલામાં પાચનમાં કેટલી વાર લાગી. બરાબર, તો પેલા એને શું કર્યું, પાચનમાં એને દૂધ ઉકાળ્યા વગરનું દૂધ આપ્યું તો એને પેટમાં પાચન થતા 2 કલાક અને 15 મિનિટ થયું, જ્યારે પ્યાલામાં પાચન થતા 4 કલાક અને 45 મિનિટ. બરાબર, પછી ઉકાળેલું દૂધ આપ્યું. ઉકાળેલું દૂધ હોય ને એ પાચન થતા વાર ન લાગે, એનાથી ઓછી વાર લાગે તો એને 2 કલાક થયું અને જ્યારે એના પેટમાં કેટલી કલાક આવેલા પ્યાલામાં કેટલી કલાક થઈ તો કે 4 કલાક અને 15 મિનિટ થઈ. બરાબર, પછી એને આખું બાફેલું ઈંડું આપ્યું, આખું બાફેલું ઈંડું તો એના પેટમાં 3 કલાક અને 30 મિનિટે એનું પાચન થયું, જ્યારે પ્યાલામાં પ્રવાહી જ હતું. આપણે કે મોઢેથી ખાઈએ અને પેટમાં જાય તો એ પેટમાંથી જ પ્રવાહી લીધેલો તો બહાર. બરાબર, તો એમાં 8 કલાક થઈ. પછી તો કે અડધું બાફેલું ઈંડું આપ્યું તો એમાં 3 કલાક થઈ અને જ્યારે પ્યાલામાં આવ્યું તો 6 કલાક અને 30 મિનિટ થઈ. પછી એને કાચું ઈંડું તોડેલું આપ્યું તો એમણે 2 કલાક થઈ અને એમાં કેટલી થઈ તો કે પ્યાલામાં 4 કલાક અને 15 મિનિટ થઈ. છઠ્ઠું કાચું ઈંડું 1 કલાક અને 30 મિનિટ થઈ, જ્યારે બહાર આવ્યું તો 4 કલાક થઈ. બરાબર છે, આવું એક કોષ્ટક બનાવ્યું. તો આપણું પેટ શું કરે છે? તો ડોક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનમાં ઘણા રહસ્ય વિશે જાણ આપ્યા. પણ તેમણે જોયું કે ખોરાક
बाहर करता पेट में झड़पती पचे छे। तुम बाहर गामा जोई सको छो बाहर झड़पती पचतो नथी एना करता आना ऊपरथी तारण काढ्यो ने के पेटनी अंदर होय तो ई झड़पती पचे छे। આપણો પેટ ખોરાકને પચાવવા માટે શું કરે છે? વલ્લોવે છે, બરાબર? આ તમે ક્લાસમાં નાખી દીધું તો તમે પણ ક્લાસમાં પડ્યું કે એની રીતે પચે, આમાં શું કરે તો કે આપણો પેટ એને વલ્લોવે છે। ડોક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુખી હોય ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી। તેમણે એ પણ જોયું કે રસ પેટમાં છે તે દાહક છે। શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા તો ખોરાક બરાબર પચ્યો ન હોય, બરાબર, ત્યારે આ વસ્તુ થાય છે। ડોક્ટર બ્યુમન્ટના પ્રયોગ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા, ત્યારબાદ વિજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા, બરાબર। ત્યારે કઈ હેરાન ન છો ભાઈ, ઘઉં ભૂખના પેટમાં કાણ હોય અને એનું પાચન આવી રીતે આપણે કરી, પછી પાચન શક્તિ ઉપર તેની પાચનની પ્રક્રિયા વિશે ઘણા બધા પ્રયોગો કર્યા અને બીજા વિજ્ઞાનિકો અલગ અલગ રસ્તા અપનાવ્યા, બરાબર। તો આ થઈ આપણા પોતાના પેટની જ વાત, આ તમે આપણા પેટનું ગમે લઈએ, બરાબર, એ જ વાત કરી તો તમને બધાને આ વાર્તામાં મજા આવી હશે। આ આપણા પેટની વાત કરી કે માર્ટિનની વાત કરી કે બારે વાળું પેટ, બરાબર। તો પછી ઘણી બધી વૈજ્ઞાનિકે શોધ કરી, પહેલા જ્યારે ખબર નહોતી કે પાચન કેવી રીતે થાય છે ત્યારે આવી રીતના કર્યું, પેટમાં કેટલું પાચન થાય અને પ્યાલામાં કેટલું પાચન થાય, બરાબર છે। પછી આપણે પાચન વિશે બધી ચર્ચા વૈજ્ઞાનિકો ઘણા બધા અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા અને પાચન વિશે શોધ કરી, બરાબર। તો હવે આપણે અત્યારે આ જોયું જે વાર્તા એ આપણા ટેક્સ્ટબુકમાં જ આપેલી છે, તમારા પાઠની અંદર જ આ વાર્તા છે, બરાબર। અને એમાં પેટ કેવી રીતે આમ ફૂલાયેલું છે બોલની છે, બરાબર, જારી જેવું, એ પણ તમને ફોટો આપેલો છે એમાં। હવે પાચન પછી કઈ રીતે થાય છે એ આપણા પાઠમાં આગળ જોશું, ખાલી આ બે શબ્દનો અર્થ આપણને સમજાઈ ગયો, બરાબર। હવે બીજું એક એસિડિટી, ઈ પેટમાં કેવી પ્રક્રિયા કરે છે તો એ પણ તમને આગળ હું ચર્ચા કરીશ, બરાબર, કે એસિડિટીમાં શું થાય છે આગળ જોઈ લઈએ, પહેલા પાચન કેવી રીતે થાય પછી આપણે એસિડિટીની પણ વાત કરશું। ચલો, તમારી આંખો બંધ કરો અને કહો, તો આપણે જોયું જમણા કે હેન્સી આંખો બંધ કરી અને જોતી હતી, જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો, હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે પણ તમે આ રમત રમી શકો, તમારા ઘરમાં નાના ભાઈ બહેન હોય તો પણ તમે પાંચ છ વસ્તુ તમારા ઘરમાં કોઈ ચલો ખાવાની લઈ લો અને એકબીજાને આંખો ઉપર પાટા બાંધી અને તમે આ પણ વસ્તુ કરી શકો છો, આ આંખે પટ્ટી બાંધી અને પછી શું તો કે જીભમાં કોઈ સ્વાદ મૂકવાનો આપણે ચાખી શકીએ, તેનો સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ છે તમારી જીભના ક્યાં ભાગ ઉપર અને તમને વધારે સ્વાદ લાગે છે, આગળ પાછળ ડાબી કે જમણી બાજુએ, બરાબર। તો તમારે બાજુમાં એક સરસ મજાની એક છોકરાનું મોઢું અને મોટી એવી જીભ બતાવી છે, બરાબર, એમાં ડાબી બાજુ જમણી બાજુ બધી બાજુ એરા આપેલા છે, ટેક્સ્ટબુકમાં જોવો જોઈએ, તમે સ્વાદ ક્યાં અહીંયા એરા આપેલા છે ને લખવાનું કે કઈ જગ્યાએ તમે કયો સ્વાદ પારખી શકો છો, બરાબર। તો તમારી જીભના ક્યાં ભાગ પર કયો સ્વાદ જણાય છે આપેલા ચિત્રમાં એના ભાગ તમારે જાતે બતાવવાના છે, બરાબર। તમે આ વસ્તુ પ્રયોગ કરી અથવા તો તમને ખબર હોય તો એ વસ્તુ તમે લખી શકો છો નાના ફોટા મોકલાવાના પછી, બરાબર। એક જ સમયે થોડી ખાવાની વસ્તુઓ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમણે જીભ નીચે હોઠ પર મોઢાના તાળવે તમે ત્યાં કોઈ પણ વસ્તુનો સ્વાદ જણાય છે, બરાબર। જીભના સ્વાદ પારખવાના ભાગો દર્શાવવાના છે કે કઈ જગ્યાએ કયો સ્વાદ પારખી શકાય છે। હવે તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો, આગળનો ભાગ છે અહીંયા, બરાબર, અને એકદમ ચોખ્ખા કપડાથી સાફ કરી દો કે જીભ સુકાઈ જાય, ત્યારે આપણે ગમે ત્યારે બોલતા હોય કહ્યું તો આપણી જીભ કેવી હોય ભીની, બરાબર, સૂકા કપડાથી સાફ કરી દો તો શું થાય તો કે જીભ સુકાઈ જાય અને ત્યાં થોડી ખાંડ કે ગોળને મૂકો, તમને કોઈ સ્વાદ આવે છે આવું કેમ થયું, અરીસાની સામે ઊભા રહો ને તમારી જીભને નજીકથી જુઓ, તેની સપાટી કેવી દેખાય છે તો કે નાના નાના ટેકરા હોય ને એવું લાગે આપણને સપાટી, બરાબર છે। ચલો, હવે જે હું ક્વેશ્ચન કહું છું ને એ તમારે CW માં લખવાના છે, ક્વેશ્ચન બોલું છું એ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે, બરાબર, પરંતુ એના આન્સર તમારે લખવાના છે CW માં, આ બધું જાતે જ કરવાનું, કોઈ કોપી કરવાની નથી। જો કોઈ તમને આંબળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડીક મુશ્કેલી થશે, બરાબર,
થાય કે ન થાય, તો કે હા બરાબર. કાકડીનો સ્વાદ અલગ અલગ હોય, તો અમુક વસ્તુ એવી હોય કે આપણે સ્વાદ કરવામાં મુશ્કેલ પડે. ચાલો નીચેની વસ્તુનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? ટમેટા, ડુંગળી, વરિયાળી કે લસણ, તો તમે ટમેટા તો કે એનો સ્વાદ તમને કોઈ આપે તો તમે પારખીને કહી શકો બરાબર. ડુંગળી છે તો એની સુગંધથી કહી શકો, લસણ છે તો એની સ્મેલથી તમે કહી શકો બરાબર. તો એ લખવાનું કે કયો સ્વાદ તમે શેનેથી પારખી શકો છો. અમુક વસ્તુ તમે સુગંધથી કે ચાખી બરાબર. તમે જાણતા હો એવા શબ્દો વિચારો અથવા તો સ્વાદ સમજવા પોતાના શબ્દો બનાવો. તમે જાણતા હો એવા શબ્દો બરાબર, અને સ્વાદ પારખી શકાય, કઈ રીતે સ્વાદ પારખી શકાય એ તમારે લખવાનું છે. જ્યારે હંસી અમુક વસ્તુઓ ચાખી તો તેણે કેવું કર્યું? તો કે આ શબ્દો એટલે કેવા? તો કે દાખલા તરીકે તમને કોઈ વસ્તુ આપી, કઈ વસ્તુ આપી મને નથી ખબર બરાબર. તમને કોઈ વસ્તુ આપી, હવે તમે તમારા ફેસ ઉપરથી એટલે કે એવા શબ્દ ઉપરથી હું કહી શકું હા આ વસ્તુ આને નહીં થઈ ગઈ હોય એવા શબ્દ બનાવવાના. કેવા? તો કે દાખલા તરીકે મને લીમડો, ચલો કડવું કારેલું આપે તો મને સાવ નથી ભાવતું. હવે મારા મોઢામાં મૂકી દે આખે પટ્ટી બાંધી તો હું શું કરું? કાં તો એને શું કરું કે છી છી એવું બોલવા માંડું બરાબર, અથવા તો મારું ફેસ બગાડું બરાબર. તો એવા શબ્દો તમારે કરવા. અને ત્યાં તો આપણે શું કરીએ, આપણે આખો આમ ભાવતી વાનગી આપે ને તો આપણે સરસ આખો થઈ જાય, આપણું ફેસ સરસ થઈ જાય, પછી આપણે એમ કે ઓ મોટા પાણે ઓ એમ બોલાય છે બરાબર. તો આવા શબ્દો તમારે બનાવવાના કે તમને જ્યારે વાનગી નથી ભાવતી ન ગઈ ત્યારે સામે તમે કેવા શબ્દોનો ઉપયોગ કરશો. તો હેન્સીને જ્યારે અમુક વસ્તુ ચાખી ત્યારે તેને શું કર્યું? છી 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 આપણે એવું બોલતા હોય બરાબર, ઓ આ મને નથી ભાવતું. અને તમારા માટે તેણે શું ખાઈ લીધું હશે એવો શબ્દ કાઢે ત્યારે શું ખાઈ લીધું હોય ન ભાવતું હોય તેવું એવા શબ્દ તમારે બનાવવાના. તમે કેટલાક સ્વાદ સમજવા અવાજ કેમ નથી કરતા બરાબર? કેટલાક સ્વાદ તમે સમજો છો તો અવાજ કેમ નથી કરતા? તો કે આપણને ભાવતો હોય એટલા માટે. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોએ શું ખાધું હોય તે ધારવા કહો. થાય ને આપણા એક્સપ્રેશન ઉપરથી મેં હમણાં તમને સમજાવ્યું કે આપણને ભાવતું હોય તો આપણા એક્સપ્રેશન સરસ હોય, ન ભાવતું હોય તો કેવા હોય બરાબર. હાવભાવ ઉપરથી તમે એને શું ખાધું છે એ સામેવાળાનું કહી શકો. તો આવા ક્વેશ્ચન તમે CWમાં લખી શકો બરાબર, અથવા તો તમને સ્વાદ કેવો લાગે છે એ વસ્તુ લખી શકો, અથવા તો એક દિવસ લેવાનો જે દિવસ આ વિડીયો આવ્યો છે આખો દિવસ સવારથી સાંજ સુધી તમે જે કંઈ વાનગી ખાધી હોય એમાં નાસ્તો આવી જાય, કોલ્ડ ડ્રિંક્સ આવી જાય, આઈસ્ક્રીમ ખાધી હોય તો આઈસ્ક્રીમ આવી જાય બરાબર. બધી વસ્તુઓના નામ લખવાના પ્રવૃત્તિ તમારી CWમાં ખાસ. આખો દિવસ સવારથી સાંજ સુધી જેટલી વસ્તુ ખાવ ને તમે એમાં આંબલી ખાધી હોય જરાક એક આંબીલો ખાધો તો બધું આવી જાય. નામ લખવાનું, સામે એનો સ્વાદ લખવાનો, તમને ભાવે છે નથી ભાવતું એ લખવાનું બરાબર છે. ચલો હવે છે ચાવો અને સારી રીતે ચાવો, આ બેમાં શું તફાવત છે? ચાવો અને સારી રીતે ચાવો, ચલો એમાં જોઈએ. કે દરેક ક્ષણ બ્રેડનો ટુકડો અથવા તો રોટલીનો ટુકડો અથવા તો રાંધેલા ભાત લો બરાબર, તે તમારા મોંમાં મૂકો અને 3-4 વખત ચાવો અને પછી શું થાય ગળી જાય. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. હવે બીજો ટુકડો લો અને ચોખા લો, તેને 30-32 વખત ચાવો, વધારેમાં વધારે ચાવો. ઘણી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક જણાય છે બરાબર, તો ઘણી વખત એવો ફેરફાર થાય. આપણે તમે ચાવો અને ચાવ્યા કરો એમાં ફેર બરાબર. ચાવો અને સારી રીતે ચાવો, ચાવીએ તો ફટાફટ અંદર ઉતાર છે. હવે કોઈ પણ આપણે જો કોઈ વસ્તુ ન ભાવતી હોય, દવા હોય તો આપણે શું કરીએ એને ચાવીને ન પીએ, શું કરીએ ફટાફટ ગોળી અંદર મૂકીએ ટેબ્લેટ અને પછી શું કરે પાણી પીએ એટલે આપણા પેટમાં વહી જાય બરાબર. તો શું કામ આપણે નથી, આપણને ભાવતું નથી અને તે આપણું આખું મોઢું કડવું થઈ જાય જો એને ખાઈએ. તો કોઈ પણ વસ્તુ અમુક વસ્તુ એને ચાવતા વાર લાગે, પછી જેમ જેમ તમે ચાવો ને એની વસ્તુમાં શું થાય તો કે એનો સ્વાદ બદલાતો જાય છે. તો આપણે કોઈ વસ્તુ લીધી હોય એને ચાવીએ જ કરીએ, સારી રીતે ચાવીએ તો પછી શું થાય મોડું થતું છે બરાબર, એટલે કે સ્વાદ એનો બદલાતો જાય છે. હવે છે શું તમારા ઘરમાં તમને કોઈ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું કે જેથી ખોરાક સારી રીતે પચી જાય તેવું આવું કેમ કહે છે બરાબર? તમારા ઘરમાં તમને કોઈ એવું કીધું? આ જે ક્વેશ્ચન બોલું ને નેક્સ્ટ બુકમાં જ્યાં એવું લખેલું છે ને ચર્ચા કરો, ચર્ચા કરો. હું તમને સમજાવી દઉં ક્વેશ્ચન અને નીચે આન્સર એ તમારે લખવાના છે. હું અત્યારે સમજાવી દઈશ, ખાલી સમજી તમારી જાતે લખવાના છે.
બધાના તમને ઘણી વખત કોઈ એવું કહેતા હોય કે શાંતિથી જમ બરાબર, અથવા તો ચાવીને ખા એટલે ઉતાવળ શું છે, આવું કોઈ આપણને કહેતા હોય કે ચાવી ચાવીને ખાવ શું કામ એવું કહે, તો કે જો એમણમાં આપણે જમી લઈએ તો એનું પાચન થતાં વાર લાગે, જેમ જેમ આપણે ચાવીને ખાઈએ ને એમ પાચન શું થાય ઝડપથી થાય, અને પેટમાં આપણે ઘણી વખત એમ કે ઓ ઝડપથી ખાઈ લીધો એટલે પેટમાં દુખે છે ચાવ્યા વગર બરાબર, તો ચાવીને ખાય તો એનું પાચન ઝડપથી થાય છે. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો, તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાવ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે બરાબર. તો કે કોઈ કઠણ વસ્તુ ખાવ છો તો તમે સીધો એને ઉતારી જાવ તો કેવો સ્વાદ થાય છે, અને એને તો કે કઠણ વસ્તુ એને આપણે ચાવતા પણ વાર લાગે. તો જેટલી ચર્ચા કરો એ કેટલા પ્રશ્ન આગળ મેં કીધા અને બીજા એની પાછળના પૈસે ચર્ચા કરો, જેટલા ક્વેશ્ચન બોલીએ ને કે આ જાતે કરજો આ જાતે કરો, એ વસ્તુ તમારે CWમાં લખવાની છે ટેક્સ્ટબુકમાં. જેટલા ક્વેશ્ચન આવે અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર, જાઓ અને સારી રીતે જાઓ, આ બેમાં શું તફાવત છે બરાબર, ત્યાં સુધી આપણે જોયું. ત્યાં સુધીના જેટલા ક્વેશ્ચન ચર્ચા કરો એમાં આવેલા હોય ને એ વસ્તુ તમારે જાતે એના જવાબ પછી જાતે લખવાના બરાબર, ચર્ચા કરો અને લખો, અથવા તો ચર્ચા કરો વિચારો એવું લખેલું હોય એ મેં તમને સોલ્વ કરાવી લખવાના બાકીના જાતે. પછી આપણે વાર્તા કરીએ એ પણ સરસ છે. હવે આગળ જોશું આપણે બીજા સ્વાદ વિશે અને પાચન વિશે બરાબર. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ, અને હા એકલો ફોટો આપણે સ્વાદ પારખવા માટે ક્યાં ક્યાં ભાગ જરૂરી છે આ બે વસ્તુના અને CWમાં જે આપ્યું છે બેના ફોટા વિડીયો જોઈ અને તરત મોકલવા બરાબર. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ, પછીના લેક્ચરમાં આગળ જોશું આપણે. થેન્ક યુ.